ઓકે, ગુડ મોર્નિંગ મિત્રો. આજે ફરીવાર જનરલીની યાદ કરો આપણે ગઈકાલે કયા કયા કાર્યો કરેલા. ઓકે, ગઈકાલે મિત્રો આપણે નોર્માલિટીની વાત કરી બરાબર. પહેલા આપણે મોલારિટી વાત કરો. મોલારિટી વિશે આપણે બધું જાણીએ છીએ બરાબર. કેમ? કારણ કે મોલારિટી ઓલરેડી આપણા એનસીઆરટીના કોર્સમાં પણ છે બરાબર. મોલારિટી આપણા એનસીઆરટીના કોર્સમાં છે એટલે આપણે બધું જાણીએ છીએ. પછી આપણે મિત્રો નોર્માલિટીની વાત કરીએ. નોર્માલિટીને શેના માટે દર્શાવવામાં આવે? કેપિટલ એમ વડે સૂત્ર શું હતું મિત્રો? 1000 × W2 / T2 × V. પણ V શેમાં આવશે મિત્રો? ML માં. જો અહીં લીટરમાં કરશો તો તમારે શું કરવું પડશે? 1000 દૂર કરવા પડશે બરાબર. ચાલો પછી શું ખાસ કરીને પણ અહીંયા આપણે આ ટી ટુ, એ ટી ટુ શું હતું? તો કે દ્રાવ્યનો તુલ્ય ભાર બરાબર. ટી ટુ શું હતું મિત્રો? દ્રાવ્યનો તુલ્ય ભાર. હવે ખાસ ધ્યાન રાખો મિત્રો કે આ આપણને ખબર છે, આ પણ ખબર છે, પણ આમાં એક વસ્તુ નવી છે તુલ્ય ભાર. આમાં એ વસ્તુ શું હતું? મોલેક્યુલર વેઇટ એટલે અણુભાર. પણ અણુભાર વિશે આપણે જાણીએ છીએ કેમ? કારણ કે ઓલરેડી આગળના વિડીયોમાં, શરૂઆતના વિડીયોમાં આપણે અણુભાર વિશે કઈ રીતે ફાઇન્ડ આઉટ અણુભાર કરવો એ આપણને ખ્યાલ, પણ તુલ્યભાર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવો એ આપણને ખબર હતી નહીં. એટલે આપણે હવે શું નક્કી કરીએ છીએ? તુલ્યભાર. ઓકે, તુલ્યભાર શોધવો હતો તો તુલ્યભાર ભાર ઇઝ ઇક્વલ ટુ, એનું સૂત્ર શું હતું? તો કે ભાઈ અણુભાર, અણુભાર ડિવાઈડ બાય એક્સ. આ જોયું બરોબર. પણ હવે નવું આવ્યું કે તુલ્યભાર તો ખબર નથી, તો તુલ્યભાર ખબર પડવા માટે શું, એનું સૂત્ર શું? હવે તુલ્યભારના, તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ અણુભારના છેદમાં એક્સ. તો પાછા તમે કન્ફ્યુઝ થયા પાડો સાહેબ, એક્સ એટલે શું? તો કે ભાઈ એક્સ એટલે એસિડિકતા, એસિડિકતા હોઈ શકે. એક્સ એટલે બેઝિકતા હોઈ શકે. અને એક્સ એટલે ધન આયનની સંખ્યા હોય છે, ની સંખ્યા હોય છે બરાબર. આ ત્રણ પોઈન્ટ હોય જો તમને ખબર પડે તો તમે એક્સ શોધી શકો. અને એક્સ શોધી શકો તો અણુભાર તમને ખબર હોય, એક્સ તમને ખબર પડી જાય, એટલે તમે તુલ્યભાર શોધી શકો. અને જો તુલ્યભાર તમે શોધી શકો તો તમે શું શોધી શકો? નોર્માલિટી શોધી શકો. સમજ પડી મિત્રો? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો બરાબર. એટલે એમાં ગઈકાલે આપણે વાત કરેલી મિત્રો કે ભાઈ એસિડિકતા કોને કહેવાય? બેઝિક પદાર્થોને એસિડિકતા હોય, એસિડ પદાર્થોની બેઝિકતા હોય, અને ક્ષાર, અરે હા સોલ્ટ, ક્ષાર પદાર્થોનો શું હોય? ધન આયનની સંખ્યા હોય. એટલે આપણે એસિડિકતાની પણ ગઈકાલે વાત કરેલી, બેઝિકતાની પણ ગઈકાલે વાત કરેલી, અને હવે આપણે કોની વાત કરવાની છે? સંખ્યાની વાત કરી છે બરોબર. તો હવે આપણે ફરક પડ્યો, આ હતું આપણે ગઈકાલનું થોડું રિવિઝન. હવે મિત્રો છે કે એમાં પહેલા બે શબ્દો સમજવા ખૂબ જ જરૂરી છે. અને પહેલા બે શબ્દો એટલે પહેલી વસ્તુ છે કે ભાઈ ધ્રુવીય પદાર્થ હોય એટલે શું? કેવા પદાર્થ મિત્રો? અથવા તો ધ્રુવીયતા, અથવા તો ધ્રુવીય પદાર્થ હોય એટલે શું? તો ધ્રુવીય પદાર્થને તૈયાર રાખવાનું તો કે જે સંયોજનોમાં બરોબર, તમે સાથે લખતા હોય તો લખતા જજો. તો કે ભાઈ જે સંયોજનોમાં કોઈ પણ તત્વો ઉપર આંશિક ધન કે આંશિક ઋણ વિસ્તાર હોય, આંશિક ધન કે આંશિક ઋણ વિસ્તાર હોય તો તેવા સંયોજનોને અથવા તેવા પદાર્થોને ધ્રુવીય પદાર્થો કહેવાય. ઉદાહરણ લઈશું તો વધારે સમજ પડશે. જેમ કે ભાઈ પાણી બરોબર, પાણી એને આપણે શું કહીએ છીએ મિત્રો? તો કે ભાઈ H2O. ભાઈ H2O નું બંધારણ આપણે બધા જાણીએ છીએ કારણ કે નાના ધોરણમાં ભણીને આવ્યા છે. પણ આમ H2O લખતા પણ યાદ કરો. હવે જો મિત્રો કે ઓક્સિજન ને છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે છે. પાછો શબ્દ એવો, કેવો શબ્દ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એનો મતલબ શું કે ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે.
એની વિદ્યુત ઋણતા વધારે બરોબર એટલે આ ઇલેક્ટ્રોન જે હાઇડ્રોજન નો ઇલેક્ટ્રોન છે મિત્રો બરોબર આ બીજો હાઇડ્રોજન નો ઇલેક્ટ્રોન એમાં ઓક્સિજન નો ઇલેક્ટ્રોન એમાં અહીંયા ઓક્સિજન અને પ્લસ બીજા બે ઓક્સિજન બરોબર બે એલપી એટલે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કહેવાય શું કહેવાય મિત્રો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બીજા શબ્દોમાં કહીએ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જે કે બંધમાં ભાગ લેતા નથી એટલે શું કરે આ ઓક્સિજન છે કે આ બંને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે પોતાના તરફ આકર્ષે એટલે એના ઉપર આંશિક ઋણ વિસ્તાર બરોબર અને આ ઇલેક્ટ્રોન આ પેલી બાજુ જાય એટલે હાઇડ્રોજન ગુમાવશે એટલે એના ઉપર આંશિક ધન વિસ્તાર આવશે બંને હાઇડ્રોજન ઉપર શું આવશે આંશિક ધન વિસ્તાર આવશે એટલે જેના ઉપર આંશિક ધન વિસ્તાર અને આંશિક ઋણ વિસ્તાર હોય તો તેવા બધા પદાર્થોને કેવા પદાર્થો કહેવાય ધ્રુવીય પદાર્થો કહેવાય બરોબર કેવા પદાર્થો કહેવાય મિત્રો ધ્રુવીય પદાર્થો કહેવાય બીજી વાત છે વિદ્યુત ઋણતા બીજી વાત શું છે ભાઈ તો કે વિદ્યુત ઋણતા આની જરૂર પડશે જો કે આપણે ત્રીજા ચેપ્ટરમાં છેલ્લો ટોપિક વિદ્યુત ઋણતાનો છે તો વધારે ડિટેલમાં તો ત્યાં વાત કરશું પણ વિદ્યુત ઋણતા કોને કહેવાય નોર્મલી બેઝિકલી તમને અત્યારે થોડો ખ્યાલ હોય તો પછી આપણને વિદ્યુત ભારમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં આપણને નોર્માલિટી ફાઇન્ડ આઉટ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં બરોબર તો વિદ્યુત ઋણતા એટલે શું તો કે ભાઈ લખો તો લખી રાખજો તો કે ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતા ને વિદ્યુત ઋણતા કહેવાય બરોબર શું તો કે ભાઈ ઇલેક્ટ્રોનને કોઈ લખી બી શકાય ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતાને શું કહેવાય મિત્રો તો કે વિદ્યુત ઋણતા કહે છે એમ પાછું વિદ્યુત ઋણતા છે એ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ શું થાય વધતી જાય અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ શું થાય ઘટતી જાય જેમ કે હું તમને એમ કહું કે આપણે વાત કરીએ આગળના લેક્ચરમાં બરોબર ઓલ્ડના લેક્ચરમાં કે બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન બરોબર ક્લોરિન તો આ બધા કેવા છે એક જ આવર્તના તત્વો છે કયો આવર્ત તો બીજા આવર્તના તત્વો છે બરોબર કયા આવર્તના તત્વો છે મિત્રો તો કે બીજા આવર્તના તત્વો છે હવે બીજા આવર્તના તત્વો હોય મિત્રો બરોબર તો આને આવર્ત હોય તો આવર્તમાં તો કે ભાઈ ડાબી બાજુથી કઈ બાજુ જમણી બાજુ તરફ જઈએ મતલબ બોરોન થી ફ્લોરિન તરફ જઈએ તો વિદ્યુત ઋણતામાં વિદ્યુત ઋણતામાં શું થાય ભાઈ તો કે ઘટાડો થાય વિદ્યુત ઋણતામાં શું થાય ઘટાડો થાય એનો મતલબ શું કે વિદ્યુત ઋણતા અરે સોરી ડાબી બાજુથી જાઓ એટલે શું થશે વધશે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એટલે વિદ્યુત ઋણતા ઘટશે એનો મતલબ શું થાય કે બોરોન કરતા કાર્બનની ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતા કેવી છે વધારે કાર્બન કરતા નાઇટ્રોજનની વધારે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વધારે ઓક્સિજન કરતા ફ્લોરિનની વધારે તો સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની હશે મિત્રો ફ્લોરિન બરોબર એટલે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની જો એવો પ્રશ્ન ક્યારે પૂછાય તો એક જ રામ માની લાજો શું આપી દેવાનો જવાબ ફ્લોરિન શું કામ ફ્લોરિનની છે એ વધારે ડિટેલ ચેપ્ટર નંબર ત્રીજાના છેલ્લા પોઈન્ટમાં ક્લિયરી છે વિદ્યુત ઋણતા બરોબર એ જ્યારે લેશું ત્યારે વધારે ડિટેલ મળશે શું બાકી અત્યારે આ રીતે બધી ડિટેલની કોઈ જરૂરિયાત છે નહીં બરોબર હવે જો મિત્રો ઓકે આ હવે ધન આયનોની સંખ્યા હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ કોઈ પણ ક્ષાર પદાર્થ છે દાખલા તરીકે ભાઈ ઇલેક્ટ્રોન નંબર ઉદાહરણ લઈએ NaCl બરોબર NaCl ને મિત્રો તમે પાણીમાં નાખો એટલે શું છૂટું પડે તો કે બે આયન છૂટા પડે કયા કયા તો કે Na+ અને Cl-. હવે Na+ છૂટો પડે તો એમ થઈ જાય કે ભાઈ આમાં NaCl ક્ષાર છે આ x ની કિંમત કેટલી હશે ધન આયનની સંખ્યા
કઈ એને પ્લસ તો એમાં ધન તો પછી અહીંયા x ની કિંમત કેટલી આવશે મિત્રો હજી આવું ઉદાહરણ લઈ લઈએ દાખલા તરીકે બીજું ઉદાહરણ તો કે ભાઈ બીજું ઉદાહરણ લેવું હોય બરાબર તો કોઈ પણ ક્ષારનું લઈ શકાય જેમ કે હું તમને એમ કહું કે Na2CO3 તો આપણા સોલ્ટ છે બરાબર સોડિયમ કાર્બોનેટ હવે આને તમે મિત્રો પાણીમાં નાખો ને એટલે ટોટલ 3 આયનો ઉત્પન્ન થાય ટોટલ કેટલા આયનો ઉત્પન્ન થાય 3 પહેલો તો કે Na+ બીજો તો કે Na+ અને ત્રીજો આયન કેવો ઉત્પન્ન થાય તો કે ભાઈ CO3-2 બરાબર તો એમ થાય કે સોડિયમ કાર્બોનેટ છે Na2CO3 બરાબર તો Na2CO3 માં x ની કિંમત કેટલી તો x એટલે શું તો કે ધન આયનની સંખ્યા પહેલા તો જોવાનું કોણ છે એસિડ છે બેઝ છે કે ક્ષાર છે તો કે ભાઈ Na2CO3 એટલે સોલ્ટ છે NaCl તો કે સોલ્ટ છે એટલે અહીંયા આવી જવાનું ધન આયનની સંખ્યા આમાં ધન આયનની સંખ્યા કેટલી 2 બરાબર તો Na2CO3 માં x ની કિંમત કેટલી આવશે મિત્રો ડન આટલું હવે હું તમને શું શોધતા શીખવાડું છું તુલ્યવાદ હવે શોધતા તો શીખવાડી દીધું છે કઈ રીતે બરાબર હવે તમારે એની પ્રેક્ટિસ કરવાની છે બરાબર આ ક્વેશ્ચન કાઢી નાખું છું બરાબર લખો એ તો જે જે મિત્રો લખી શકે આ સાથે સાથે બરાબર કે કોઈ ઇશ્યુ છે નહીં અને ભાઈ જે લોકો જૂનમાં કે હાલ ઓનલાઈન છે એ લોકોએ ખાસ પોતાનો ઓડિયો અને વિડિયો બધું ઉષો રાખવાનું બંધ રાખવાનું બરાબર એટલે માત્ર ને માત્ર અહીંયા બોર્ડમાં ધ્યાન આવવું જોઈએ બીજે મોકા મારવાના નહીં ચલો હવે વાત થોડાક ઉદાહરણ લઈશું ઉદાહરણ ની લેશું કે હવે તમને થોડું વધારે ક્લિયર થશે તમને એમ પૂછવામાં આવે ભાઈ કે એમ પૂછે કે NaOH NaOH નો તુલ્યવાદ શોધો તુલ્યવાદ શોધો આવો પ્રશ્ન તમને કે એટલે તમને તરત જ મગજમાં લાઈટ થઈ જવી જોઈએ શું કીધું ભાઈ તો કે તુલ્યવાદ હવે તુલ્યવાદ શોધવા માટે તો શું તો કે ભાઈ અણુભાર શું થાય ભાઈ તો કે અણુભારના છેદમાં x હવે અણુભાર કોનો છે NaOH છે એટલે પહેલા શું કરવાનું તમારે NaOH નો અણુભાર શોધી લેવાનો NaOH એટલે સોડિયમના કેટલા થાય ભાઈ તો કે 23 બરાબર ઓક્સિજનના કેટલા થાય તો કે 16 હાઇડ્રોજનના કેટલા થાય તો કે 1 તુલ્યભાર શોધો
ચલો કઈક આવું કે બીજો દાખલો તમને કઈક આવું પૂછે બરોબર તો બીજો દાખલો મિત્રો આવું પૂછે તો શું થશે ભાઈ તો કે હવે મારે શું ડાયરેક્ટ શું પૂછે તો કે તુલ્યભાર પણ તુલ્યભાર સત્તા પહેલા કોની જરૂર પડે અણુભારની હવે CA કેલ્શિયમ ના કેટલા તો કે ભાઈ 40 બરોબર ઓક્સિજન ના કેટલા ઓક્સિજન બે ઓક્સિજન એક ઓક્સિજન ના 16 તો બે ઓક્સિજન ના કેટલા થશે મિત્રો 32 બરોબર અને હાઇડ્રોજન તો હાઇડ્રોફાઇલ CaOH ટ્વાઇસ આવશે એટલે હાઇડ્રોજન તો હાઇડ્રોજન કેટલા છે ભાઈ બે હાઇડ્રોજન છે તો બે બે કેટલા થયા બે ને બે 4 અને 4 ને 3 7 કેટલા થયા ભાઈ 74 બરોબર તો કેલ્શિયમ નો CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો નંબર કેટલો થયો ભાઈ તો કે 74 હવે ડિવાઈડ બાય ક્યાં જવાનું x માં હવે CaOH ટ્વાઇસ કયો બેઝિક પદાર્થ છે અને પાણી નાખો એટલે ત્રણ આયનો ઉત્પન્ન થાય OH માઇનસ OH માઇનસ અને Ca પ્લસ 2 બરોબર તો OH માઇનસ બેઝ પદાર્થ હોય જેની શું હોય એસિડિકતા હોય તો તમને એમ પૂછે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની બે અરે એસિડિકતા કેટલી તો કેટલી આવશે 2 કેમ કારણ કે એની અંદર થી 2 OH માઇનસ આયન ઉત્પન્ન થાય છે એટલા માટે તો અહીંયા 74 ડિવાઇડ બાય 2 બરોબર તો શું જવાબ આવશે 37 બરોબર તો તમને એમ પૂછે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો તુલ્ય ભાર કેટલો તો કેટલો આવશે 73 તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો બરોબર ખબર પડી હજુ થોડુંક એસિડ વાળા ઉદાહરણ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે ચલો એવું પૂછે કે ભાઈ H2SO4 નો T2 ગણો T2 હવે T2 એટલે તુલ્ય ભાર T2 એટલે તુલ્ય ભાર તો ડાયરેક્ટ ભાઈ સૂત્ર જ મૂકી દેવાનું કે તુલ્ય ભાર ઇક્વલ ટુ આણ્વીય દળ H2SO4 નું યાદ કરો સલ્ફર 32 ઓક્સિજન 16 ચોકુને 64 અને હાઇડ્રોજન 2 જુઓ તો 98 થાય છે બરોબર તો તુલ્ય ભાર કેટલો અણુ ભાર કેટલો 98 છે તો તુલ્ય ભાર આમાંથી કેટલા તો 2H+ ઉત્પન્ન થાય તો H2SO4 ની બેઝિકતા કેટલી 2 તો શું આવશે 2 તો તુલ્ય ભાર કેટલો થયો 40 સમજ પડે છે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બધું આ બધું તમને કોઈ પ્રકારના એકે પહેલા ચક્રમાં NCERT માં ક્યાંય મળશે નહીં કારણ કે NCERT માં નોર્માલિટી નો ટોપિક રાખેલો છે બરોબર નોર્માલિટી નો ટોપિક લીધેલો છે જ નહીં એટલે આ બધી વસ્તુ તમને ટેક્સ્ટ બુક માં નહીં મળે એટલે મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો બરોબર આ હવે પહેલા ટેક્સ્ટ બુક માં આપેલું છે ને તે રિલેશન એ આવું બધું આમાં ચાલશે નહીં બરોબર જેના ટોપિક માં એવું ચાલશે નહીં હજી બીજું આપણે કંઈક વાત કરવી જોઈએ હજી તો સાહેબ હજુ કંઈ તો કે હા હજુ કરી શકે દાખલા તરીકે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ HCl નો તુલ્ય ભાર ગણો બરોબર HCl નો તુલ્ય ભાર ગણવાનો કે મિત્રો તો T2 = હાઇડ્રોક્લોરિક એસિડ 35.5 વત્તા 1 કેટલા 36.5 ડિવાઇડ બાય HCl ને પાણી નાખો કેટલા H+ ઉત્પન્ન થાય સર બોલ કેટલા તો કે 1 બરોબર તો આનો જવાબ શું આવશે 36.5 તો આનો તુલ્ય ભાર કેટલો સર બોલ લે મિત્ર આમાં પણ સેમ ટુ સેમ બરોબર આમાં પણ સેમ ટુ સેમ જેટલો અણુ ભાર એટલો જ તુલ્ય ભાર હા મેં સેન્ટેન્સ શું કીધું જ્યારે x ની કિંમત 1 હોય જ્યારે x ની કિંમત 1 હોય ત્યારે હંમેશા યાદ રાખો અણુ ભાર = તુલ્ય ભાર ત્યારે શું યાદ રાખો મિત્રો કે અણુ ભાર = તુલ્ય ભાર ડન મિત્રો અહીં સુધી બરોબર જો આપણે અહીંથી અહીંયા આવ્યા અહીંયાથી અહીંયા આવ્યા અહીંયાથી અહીંયા આવ્યા અહીંયાથી અહીંયા આવ્યા આ ડીપ માં ગયો હવે આપણે પાયામાંથી ઉપાડ્યું ચલો એસિડિકતા બેઝિકતા ધનાયનની સંખ્યા અને x ખબર પડી x ઉપર કે તુલ્ય ભાર શોધતા શીખી ગયો તમને તુલ્ય ભાર ની ખબર પડી હવે હું નોર્માલિટી પર આવું છું પણ હવે આ મેઈન પોઈન્ટ આવ્યો અત્યાર સુધી તો તમારું થોડુંક ડીપ માં બધું આપેલું હતું બરોબર તો એની બધી વાતો હતી ચાલ
હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવી કે ક્યાં નોર્માલિટી તો કે સાહેબ હવે તમને મિત્રો નોર્માલિટી શોધતા હવે આવડવું જોઈએ બરોબર અને કોઈ ધ્યાને આવડવું જોઈએ ચાલો એક પ્રશ્ન આપું છું તમારે પ્રશ્ન સાથે રૂપમાં લખી અને હું ગણતરી કરું સૂત્ર મૂકીને એ પહેલા તમારે ગણતરી આવી જોઈએ જોઈએ બરોબર તમને એમ પૂછે કે ભાઈ 1 લિટર ટ્વિસ્ટ કરીને પૂછું